નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે કે આજની ધોરણ પાંચ વિષય તમારો પર્યાવરણ જે છે એની એકમ કસોટી છે એની પ્રશ્ન બેંક છે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે એનું સંપૂર્ણ સોલ્યુશન છે આપણે જોવાના છીએ તો એના માટે અંત સુધી વિડીયો જોતા રહેજો અને ચેનલમાં તમે નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં જે બે લાયકન છે એ દબી દેજો જેથી કરીને જેઓ પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય ચાલો તો પેલા એકથી પાંચ તમારો પર્યાવરણનું પેપર છે એકથી ચાર ચેપ્ટર તમારા પૂછાશે કોઈ પચીસ ગુણનું છે આજની તારીખ છે એક કલાક સમય છે બરાબર હવે વિકલ્પ પસંદ કરીને સાચો વિકલ્પ લખો કોઈ પણ પાંચ વિકલ્પ પૂછાશે કે મનુષ્યને નીચેનામાંથી કેટલી સંવેદન ઇન્દ્રિયો હોય છે ત્રણ ચાર બે કે પાંચ ચાલો આ આન્સર પેલો જ તમારે કોમેન્ટ કરવાનો છે બરાબર નીચેનામાંથી કોને સ્પર્શેન્દ્રિય કહે છે સ્પર્શેન્દ્રિય કાનને નાકને ચામડીને કે જીભને સ્પર્શ કરીને જે ખબર પડે એ કઈ ઇન્દ્રિય બરાબર એ સ્લોથ કેટલી કલાક ઊંઘે છે કીડી પોતાને મળેલો ખોરાક ક્યાં લઈ જાય છે દરમાં ઘરમાં ગુફામાં કે વાળામાં એક કીડીની પાછળ બીજી કીડી સિંહની મદદથી જાય છે સ્પર્શથી અવાજથી ગંધથી કે સ્વાદથી ગંધ હોય બરાબર પછી ક્યુ પક્ષી છે એ ખૂબ દૂર સુધી જોઈ શકે છે કોણ જમીન પરની ધ્રુજારી અનુભવી ને વ્યક્તિ કે વસ્તુનો અનુભવ કરી શકે છે તો કામાંથી સાપ જ છે પછી નીચેનામાંથી કોના કાન મોટા હોય છે હાથી સિંહ ગાય કે કૂતરો તો કે હાથીના ના પક્ષીની આંખો માણસની જેમ માથા પર આગળ આવેલી છે કબર મોર ચકલી કે ગુવળ એમસીક્યુ આમાંથી કોઈ પણ પાંચ એમસીક્યુ છે તમારે ટોટલ પૂછાશે બરાબર પચીસ તમને બાવીસ અને પચીસ એમસીક્યુ આપેલા છે સૂંઘવા માટે નીચેની કઈ ઇન્દ્રિયનો ઉપયોગ થાય છે कान नाक ચામડી કે આંખ બરોબર આમાંથી કોઈ પણ પાંચ એમસીક્યુ તમારે પૂછાશે બરાબર ત્યારબાદ તમને આપેલું છે પ્રશ્ન નંબર બે અ કે નીચેના પૈકી કોઈ એક પ્રશ્ન વિગતે જવાબ આપો ત્રણ ગુણનો કોઈ એક પ્રશ્ન પૂછાશે કે લીંબુ શરબત બનાવવાની રીત લખો કે સૌથી પહેલા એક વાસણ લેવાનું એમાં પાણી નાખવાનું પછી લીંબુ લેવાનું લીંબુને સુધારી નાખવાનું લીંબુને પાણીમાં નાખવાનું પછી ખાંડ નાખવાની એને હલાવવાનું અને પછી એમાં મીઠું નાખવાનું પછી પીવાનું સ્વાદ અનુસાર વસ્તુ નાખી દેવાનું લીંબુ શરબત તૈયાર પછી તમે લીધેલ જળાશયની મુલાકાત તમને ગમતી સુગંધ અને ન ગમતી સુગંધના નામ વિશિષ્ટ શક્તિઓ અને સુંઘીને ઓળખી શકાય તેવી પણ એક વિશે તમારે લખવાનો બરાબર પછી નીચેનામાંથી કોઈ પણ એક પ્રશ્નનો જવાબ આપવાનો છે આમાંથી પાંચમાંથી બે ગુણનું પૂછાશે કે એક વૃક્ષ માના નામે અભિયાન અંતર્ગત એક સૂત્ર બનાવો પક્ષીને લગતું જોડકણું બનાવો પક્ષીઓના કાન કેમ જોઈ શકાતા નથી એક વ્યક્તિને ગમતી સુગંધ બીજી વ્યક્તિને શા માટે ગમતી નથી આપણી ભાષા ક્યાં કયા પ્રાણીઓ સમજી શકે છે આમાંથી કોઈ પણ એક લખવાનો છે બરાબર પછી હવે નીચે આપેલા પ્રાણીઓના એની બે બે ઉપયોગિતા લખો ગાય જે છે ગાય એની ઉપયોગીતા શું તો ગાય છે એ દૂધ આપે અને બીજું શું આપે તો કે છાણ છે એનો ઉપયોગ આપણે શેમાં કરીએ શાક રોટલા બનાવવામાં રાંધવામાં કરીએ પછી ઘોડો છે તો ઘોડો છે એનો ઉપયોગિતા શું તો કે એની સવારી થાય ઘોડાની શું થાય સવારી થાય સવારી કરવા માટે અને બીજા શેના માટે રેકોમેન્ડ કરો બળદ છે તો એનો આપણે ખેતી માટે ઉપયોગ કરીએ ઊંટ છે તો એનો આપણે જે વધારે વજનવાળી વસ્તુઓ હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે કરીએ ભેંસનો ઉપયોગ તો શું તો કે દૂધ માટે આપણે કરતા હોય દૂધ પીવા માટે છાણ એનો જે હોય એનો આપણે ઉપયોગ કરતા હોઈએ બકરી છે તો બકરીનો ઉપયોગ હોય હાથી હોય તો વજનવાળી વસ્તુ ઊંચકવા માટે કરતા હોઈએ ઘેટું છે તો દૂધ પણ આપે અને એનું તો કે ઊન પણ આપણે ઉપયોગ કરીએ ઘેટાનો બરાબર કૂતરો હોય કૂતરો તો આપણે સેના તો કે આપણો એક ચોકીદાર તરીકે કૂતરાનો ઉપયોગ કરતા હોઈએ રક્ષક તરીકે બરાબર ગધેડું હોય તો એનો વાહણ જે વજન છે એ ઊંચકવા માટે કરતા હોઈએ બરાબર તો આ રીતના બધાના બબે ઉપયોગ લખવાના છે બરાબર હવે પ્રશ્નોને જવાબ રાખવાના છે કોઈ પણ એ ગામમાંથી કે સાપને ખેડૂતનો મિત્ર સાથી કહેવામાં આવે છે જો એક તો સાપ જે છે એ આપણે ઘણા બધા મગફળીનો પાક હોય તેમાં ઉંદર ઘણા બધા હોય બીજા ગમે પાકમાં જીવાત નુકસાન કરતી હોય ઉંદર નુકસાન કરતા હોય ડેટકા નુકસાન તો એ સાપ જે છે એ બધાને શું કરે છે ખાઈ જાય છે એટલા માટેનો મિત્ર કહેવામાં આવે છે પહેલાના સમયમાં કયા કયા પ્રાણીઓને મનોરંજન માટે ઉપયોગ થતો મદારી પોતાનું જીવન ગુજરાન કેવી રીતે ચલાવતા હતા સાપનો ડંખ જે છે દંશ એ સમયે વ્યક્તિને કઈ પ્રાથમિક સવાર આપશો પ્રાણી સંગ્રહાલયની મુક્તા મુલાકાત દરમિયાન પ્રાણીઓ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ બરાબર તો આ બધા ક્વેશ્ચન છે એના જવાબ તમારે આપવાના છે હવે જોડકા જોડવાના છે ખોરાક અને પાચન માટે લાગતો સમય ઉકાળ્યા વગરનું દૂધ છે ને કેટલો સમય લાગે આંખું બાફેલું ઈંડું અડધું બાફેલું ઈંડું ઉકાળેલું દૂધ અને કાચું ઈંડું આ બધાના કેટલો કેટલો સમય લાગે પચવા માટે એ લખેલું છે હવે જોડકાછામાંથી કોઈ પણ એક તમને પૂછાશે બરાબર ઝાડા ઉલટી હોય ત્યારે શું પીવું તો કે ગ્લુકોઝ પીવો જોઈએ પછી ડિહાઈડ્રેશન થાય અથવા ગોડપણવાળો ખોરાક પીવો જોઈએ ડાયાબિટીસ હોય તો શું કરવું જોઈએ બરાબર પછી દૂબળું શરીર હોય તો શું કરવું જોઈએ એસિડિટી હોય ત્યારે શું કરવું જોઈએ એ બધાનો અલગ અલગ ઉપાય છે આમાં સૂચવેલો છે તે તમારે જે બંધ બેસતું હોય એ ઉપયોગ કરવાનો બરાબર મોંમાં છે એ કેવો ખોરાક હોય અન્નળીમાં કેવો જાય જઠરમાં શું થાય આંતરડામાં અને મળાશયમાં તો મોંમાં કેવો હોય તો કે મોંમાં જે છે એ ખોરાકમાં શું થાય લાળ ભરે પછી અન્નળીમાં પચ્યા વગરનો ખોરાક એકઠો થાય જાય બરાબર એમાં મોં મારફત ખોરાક જઠરમાં જાય પછી જઠરમાં શું થાય ખોરાક એમાં તો કે ભાઈ ખોરાક વલો હોય જઠરમાં આંતરડામાં એમાં પાસક તત્વો જે પોષક તત્વો જે હોય એ સો અને મળાશયમાં શું થાય તો કે ખોરાક છે એને ત્યાગ થાય બરાબર ચાલો વડા સમય એકઠો થાય પચ્યા વગરનો ખોરાક કોઈ એકઠો થાય ને પછી મળદર દ્વારા એનો તાગ ત્યાગ થાય એ રસોડાના પદાર્થ છે હળદર મીઠું ખાંડ પછી હિંગ ડુંગળી લવિંગ એના ઉપયોગ શું છે એ તમને અહીંયા કીધેલા છે જે બંધ બેસતા હોય જેમ કે હળદર છે તો કોઈ ઘા હોય એની ઉપર લગાવવા માટે થાય મીઠું અને ખાંડ હોય તો ભાઈ વાયુ હોય એ સંતુલન ઉપર થાય પછી હિંગ છે તો એ ઝાડા ઉલટીના ઉપાય માટે હોય ડુંગળી છે તો લૂથી બચવા હોય લવિંગ હોય તો દાંતના દુખાવા મટાડવા માટે થાય બરાબર અલગ અલગ બધાના ઉપાય કીધેલા છે વિભાગ એ અને આપેલો છે એમાંથી કોઈ પણ એક વિભાગ છે એ પસંદ કરીને લખવાનો છે પાંચ ગુણમાં તફાવત છે ખોરાકનો બગાડ અને ખોરાકનું બગડવું પાપડ બનાવવા કઈ કઈ વસ્તુઓ જરૂર પડે કાચી કેરીનો ઉપયોગ શું શું બનાવવા માટે થાય છે બીજો વિભાગ છે કોઈ પણ એક વિભાગ પૂછાશે કે તમે બજારમાંથી વસ્તુ ખરીદો ત્યારે તમે પેકેટ પર તમારે શું જોવું જોઈએ વાંચવું જોઈએ તો કે એમાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ થયેલો છે એ અને એની એક્સપાયરી ડેટ ખાસ તો જોવા નહીં હોય ત્યારે બની છે અને એક્સપાયરી ડેટ શું છે પછી ખરા ખોટા છે કે દહીં બે દિવસ સુધી સારું રહી શકે છે બગડેલો ખોરાક ખાવાથી બીમાર પડાતું નથી તો ખ્યાલ છે કે વિધાન ખોટું જ છે વિભાગ સિંહ આપેલો છે તમારા રસોડામાં જોવા મળતા ખોરાકનું નામ લખો બે ત્રણ દિવસમાં બગડી જાય એવા એક અઠવાડિયા સુધી રાખી શકાય એવા અને એક મહિના સુધી બગડે નહીં એવા ખોરાકના નામ લખવાના છે મને ઓળખો મને ફળનો રાજા ફળનો રાજા તો બધાને ખબર જ હોય બરાબર કોમેન્ટ પણ કરજો બરાબર ખાલી જગ્યા છે કે ખોરાક ખાલી જગ્યાએ ઋતુમાં જલ્દી બગડી જાય છે તો ઉનાળો હોય ત્યારે વધારે જલ્દી બગડી જતો હોય છે વિભાગ ડી છે ચાર વિભાગમાંથી કોઈ પણ છે કે રોટ નીચે આપણે ખાદ્ય પદાર્થનું વર્ગીકરણ કરવાનું છે આજે ખાઈ શકાય એવા આવતીકાલ સુધી ખાઈ શકાય ને એક મહિના સુધી ખાઈ શકાય એવા તો રોટલી છે એ આજે ખાઈ શકાય કેરીનું અથાણું જે હોય તો એ આપણે એક મહિના સુધી ખાઈ શકીએ દાળ ભાત હોય તો એ આજે ખાઈ શકીએ કેળાની વેફર તો ગાવતીકાલ સુધી ખાઈ શકીએ પૌવા ચટણી તો ગાવતીકાલ સુધી ખાઈ શકીએ બરાબર અલગ અલગ વર્ગીકરણ કરવાનું છે એક વાક્યમાં જવાબ આપવાના છે કે ભાઈ તમારા ઘરે ક્યાં ક્યાં અથાણા બનાવવામાં આવે છે તો ભાઈ અમારા ઘરે કેરીનું અથાણું હોય ગાજરનું હોય બધાના ઘરે અલગ અલગ અથાણા હોય તમારા ઘરે જે હોય એ કોમેન્ટમાં નામ લખજો તમારા ઘરમાં કઈ કઈ વસ્તુઓ પાકી કેરીમાંથી બનાવાય છે બરાબર વિભાગીય છે તમને બહુ અથાણું અથાણું ચટણી અને વેફર બનાવવાની રીત લખવાની છે ત્રણ ગુણનું છે વાનગીનું નામ એમાં સામગ્રી બનાવવાની રીત ત્યારબાદ ખરા ખોટા આપે છે કે પેકેટ પરનું લાલ નિશાન શાકાહારીનું દર્શાવે છે વિધાન ખોટું શાકાહારીનું ઇશાન કેવું છે તો કે લીલું છે ગ્રીન છે ભાત એક બે દિવસ સુધી સરા રહી શકે છે માટે તે તેમ રહી શકે તે માટે ભીનાશવાળા કપડાંમાં વેંટીને રાખવો છે ચાલો આ વિધાન સાચું છે ખોટું એ ખાસ કોમેન્ટ બોક્સમાં જણાવજો ક્લિયર ચાલો તો અહીંયા તમારી એકમ કસોટીનું પેપર છે પૂરું થાય છે આ રીતના આપણે બધા ધોરણની જે એકમ કસોટી આવશે એના પેપરને સોલ્યુશન બંને જોવાના છીએ પેપરની પીડીએફ તમારે ડાઉનલોડ કર્યું હોય તો પીડીએફ તમારે જો ડાઉનલોડ કરવી હોય તો આપણી જે વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ વિદ્યાલય ડોટ ઇન આ વેબસાઇટ પરથી તમને સંપૂર્ણ પેપર અને સોલ્યુશન બને તમે પીડીએફ ડાઉનલોડ કરી શકશો તો તેની મુલાકાત તમે લઈ લેજો અને ચેનલમાં તમે નવા છો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો અત્યારે જ આપણી ચેનલ છે અને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બે લાયકન છે એ દબી દો જેથી કરીને જો પણ તમારા ધોરણનો કોઈ પણ વિડીયો હવે તરત તમારા સુધી પહોંચી જાય બરાબર અને વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન મળી જાય તો ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત